નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું સતીશ ગોસ્વામી એસન્સ સ્કૂલિંગમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પર્યાવરણ વિષયની અંદર એક સરસ મજાનો પાઠ ભણવા જઈ રહ્યા છીએ. 22 નંબરનો પાઠ છે સુંદર કપડાં. બધા નાના નાના છોકરાને ક્યાં કપડાં પહેરવા મજા આવે? તમને ગમે નવા નવા કપડાં પહેરવા? દરેકને ગમે, હે ને? અને સરસ મજાના કપડાં કેવી રીતે બને છે, કયા કાપડમાંથી બને છે, બરાબર, અને એની ઉપર ડિઝાઇન કઈ રીતે બને છે, આવું ઘણું બધું આપણને જાણવાની ઈચ્છા થાય છે, બરાબર. તો તમે અલગ અલગ પ્રકારના કપડાં તમે લોકો પહેરો છો, બરાબર. તો એ કાપડ અલગ અલગ પ્રકારનું હોય છે. તો ઘણા કાપડ સૂત્ર કાપડ હોય, ઘણા રેશમી કાપડ હોય, ઘણા શિયાળામાં આપણે ઊનના કપડાં પહેરીએ છીએ, સ્વેટરને વગેરે, બરાબર. તો આમ અલગ અલગ પ્રકારના કપડાં આપણે પહેરતા હોઈએ છીએ. તમે તમારી મમ્મીની સાડી જોતા હશો, તેમાં કેવી સરસ સરસ મજાની ડિઝાઇન બનાવેલી હોય છે, બરાબર. તો એની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન હોય, અલગ અલગ પ્રકારની વાત હોય, એનું કાપડ પણ અલગ અલગ હોય છે, ઘણું એકદમ લીચું હોય છે, બરાબર. તો આમ અલગ અલગ પ્રકારના કપડાં આપણે રોજબરોજ જીવનમાં પહેરીએ છીએ. તો આ કાપડ કઈ રીતે બનતું હશે, બરાબર, એવા આપણા મનમાં પ્રશ્નો થાય. અને એની પર ડિઝાઇન કઈ રીતે બનાવતા હશે, બરાબર. તો એનો અહીંયા એક છોકરીનો કિસ્સો આપેલો છે આપણા પાઠની અંદર, બરાબર. તો એ એક દિવસ ઊંઘી હોય છે અને એની ઓઢણી ઓઢેલી છે, અને એ ઓઢણીની ઉપર જે ડિઝાઇનને આભલાને કેવી રીતે બનાવ્યો છે, એવો એના મનમાં પ્રશ્ન થાય છે. નાની છોકરી જેનું નામ છે સાચીદા. શું નામ છે? સાચીદા. તેને એક બહેન છે અને બહેન તેનાથી મોટી છે. સાચીદાની બહેન છે અને એના કરતાં મોટી છે. મોટી બહેનને સુંદર ઓઢણી આપી. હવે જે એની મોટી બહેન છે એને એને સુંદર ઓઢણી આપી છે. ઓઢીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા છે. એ ઓઢણી છે એની અંદર સરસ મજાનું ભરતકામ કરેલું છે, એની ઉપર આભલા લગાવેલા છે. સાંજનું જમવાનું પતાવ્યા પછી સાચીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી. હવે સાંજે જમી રહી એના પછી સાચીદાએ શું કર્યું? આ ઓઢણી પહેરવા માટેની કોશિશ કરે છે. ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ. ઓઢણી રમતા રમતા એ થાકી ગઈ. ઓઢણી પહેરીને સૂઈ ગઈ. તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી. સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી મિત્રો, બરાબર. તો તમારા મનમાં પણ આવા ઘણા બધા પ્રશ્નો થાય છે. તો આ ઓઢણીને આપણે અલગ અલગ રીતે કઈ રીતે પહેરી શકીએ? તો તમે એને લુંગી તરીકે પહેરી શકો છો, બરાબર, પાઘડી તરીકે બાંધી શકો છો, સાડીની જેમ પહેરી શકો છો. તો આમ આવું કાપડ તેને આપણે અલગ અલગ રીતે પહેરી શકાય, બરાબર. તમે જોતા હશો મમ્મીની લોકો સાડીને કેવી અલગ અલગ રીતે પહેરતા હોય છે, બરાબર. હવે જે આ ઓઢણી છે, બરાબર, તો એ ઓઢણી કેવી રીતે બને છે એવું સાચીદા વિચારે છે. તો ઓઢણી બનાવવા માટે, બરાબર, તેનું મશીન હોય તો એ મશીનની અંદર એને બનાવવામાં આવે છે. તો સાચીદાની ઓઢણી એ કારીગરોએ શું કર્યું છે? એમ્બેસ્ટરી મશીન, એટલે કે જેને યંત્ર કહી શકાય, એ યંત્ર દ્વારા કાપડ ઉપર છાપકામ કરી, જે કાપડ એની ઉપર પહેલાં છાપકામ કરી અને ભરત અને આભલા લગાવી બનાવી હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. હવે કોઈ કપડું સીવ્યું ના હોય તો એને આપણે ઘણી બધી રીતે પહેરી શકાય, બરાબર છે. ધોતિયા તરીકે પહેરી શકાય, લુંગી તરીકે પહેરી શકાય, બરાબર, પાઘડી તરીકે બાંધી શકાય, એમ ઘણી બધી રીતે આપણે પહેરી શકીએ છીએ, બરાબર. હવે તમારે આ પાઠની મદદથી સરસ મજાની પ્રવૃત્તિ પણ કરવાની છે. એક કાગળ લેજો, બરાબર, અને એની ઉપર તમે જે ભીંડા હોય, બીજી કોઈ શાકભાજીના ટુકડા છે તો એને કાપી અને પછી એની કલરમાં ડુંગળી પછી એની થોડીક છાપ પાડવાની છે. કેવી સરસ મજાની ડિઝાઇન બને છે તમે જોયું, બરાબર. આવી અલગ અલગ ડિઝાઇન જોઈને બનાવજો તો તમને ખ્યાલ આવશે કે આવી કઈક રીતે ડિઝાઇન પણ બનાવી શકાય, બરાબર. હવે આ સિવાય આપણે બીજા ઘણા બધા વિડીયો તમને ગૂગલ ક્લાસરૂમની અંદર આપણે મૂકેલા છે, બરાબર, જેનાથી તમે આ પાઠ વિશે વધારે માહિતગાર થશો. આ પાઠમાં અમે મહત્ત્વના આ વિડીયોની અંદર આપણે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવાના છે. કેટલાક મહત્ત્વના પ્રશ્નો છે જે આપણે શીખવાના છે, બરાબર. તો ઊંઘની કઈ રીતે બની તમને ખ્યાલ આવી ગયો. તમારે છાપકામ કરવાની પ્રવૃત્તિ પણ કરવાની છે, બરાબર. હવે હું મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યો છું, તમે શાંતિથી સાંભળજો, બરાબર. અને એને નોટબુકમાં તમારે સારી રીતે લખવાના છે સારા અક્ષરે, બરાબર, અને એને યાદ કરવાના, એટલે કે સમજી લેવાના છે, તો યાદ તો ઓટોમેટિક રહી જશે, બરાબર મિત્રો. તો જોઈએ કેટલાક મહત્ત્વના મુદ્દા. તો જુઓ, કાપડ બનાવવા માટે કપાસ નામનો છોડ જેમાંથી આપણને દોરા બને અને દોરાની મદદથી પછી કાપડ બનતું હોય છે,
तो ये कपास नो छोड़ छे, कपास एक छोड़ प्रकार की वनस्पति छे बराबर। तो छोड़ कोने के भाई आपने सीखी गया छे बराबर। अने तो ये तुमने ख्याल आयो कई दो जे झाड़ करता खूब नानू होय, एनी हाइट खूब नानी होय अने एनु आयुष्य पण टूंकू होय बराबर, ये वधारे लांबो समय सुधी ना रहे अने ऊंचाई खूब नानी होय एने आपणे छोड़ तरीके ओळखीए छीए। तो कपास एक छोड़ प्रकार की वनस्पति छे। હવે જો રૂ અને સૂતર આપણને કપાસમાંથી બને છે, તમે જે ઘરમાં રૂ વાપરો છો બરાબર, દીવા અગરબત્તી કરવાની રીતે તમે રૂ જુઓ છો, ઘણી વખત તમે શિયાળામાં કામમાં પણ વડાવો છો બરાબર, એટલે રૂ કોને કહેવાય એમનાથી તમે પરિચિત છો બરાબર। અને સૂતર આ વસ્તુ આપણને કપાસમાંથી મળે છે, યાદ રાખજો મિત્રો કે રૂ અને સૂતર આપણને શામાંથી મળે છે, તો કપાસમાંથી। તો રૂ અને સૂતર કપાસમાંથી બને છે। તો સૂત્રો કપડા રૂ અને સૂતરમાંથી બને, હવે આપણા ઘણા ઉનાળામાં સૂતર કપડાં પહેરીએ છીએ ને, સૂતર બરાબર, સુતરાઉ કપડાં આપણે પહેરીએ છીએ, એ સુતરાઉ કપડાં ઘરમાંથી બનાવવાના હોય બરાબર, જેથી તમને ગરમી ઓછી લાગે બરાબર। એટલે કે સુતરાઉ કપડાં રૂ અને સૂતરમાંથી બનાવવામાં આવે છે, યાદ રાખજો સુતરાઉ કપડાં શામાંથી બનાવવામાં છે, તો રૂ અને સૂતરમાંથી। આધુનિક સમયમાં સુતરાઉ કપડાં ઉપરાંત આધુનિક સમય એટલે તમે હાલનો સમય જોઈ રહ્યો છો, અલગ અલગ જાતના નવા નવા કપડાં આપણે જોઈએ છીએ બરાબર। તો ટેકનોલોજી બહુ વધી ગઈ છે, નવી નવી મશીનરી વધી ગઈ છે, અને બાદ બાદના બીજા બીજાના પત્ર કપડાં તમે જુઓ છો બરાબર। તો આધુનિક સમયના સૂત્રો કાપડ ઉપરાંત, એટલે કે પહેલા જમાનામાં લોકો સૂત્રો કાપડના કપડાં ખાદીના જેવા વધારે પહેરતા, તો હવે કયા કયા નવા નવા કાપડ જોવા મળે છે, તો વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં આવે છે, જેવા કે ઊન, પછી રેશમી કપડાં તમે જુઓ છો બહુ લીચા લીચા હે, પછી જીન્સ, નાયલોન, ટેરિલિન બરાબર, પોલિએસ્ટર, મલમલ વગેરે કપડાં જોવા મળે છે। હવે તમને પ્રશ્ન થાય છે કે સર આ ટેલિન, નાયલોન, પોલિએસ્ટર આ કપડાં તમે જોયા નથી, તો કપડાંની દુકાન હોય, મોલ હોય, એમાં તમે જજો, અલગ અલગ કપડાંને જોઈ જોવાનું, એમને પૂછવાનું કે આ કયા કાપડમાંથી બનાવેલું છે બરાબર। તો કાપડની દુકાનમાં એની મુલાકાત લેજો કપાસ સાથે, તો તમને વધારે ખબર પડશે બરાબર। અને એવું હોય તો એનો નાનો ટુકડો લઈ અને એની મઠમાં ચોંટાડીને એનું નામ પણ લખજો બરાબર, જેથી તમને યાદ રહે કયા સારી એવી પ્રવૃત્તિ છે કરજો બરાબર। હવે દરેક કાપડના રંગ અલગ અલગ હોય છે, હવે દરેક કપડાં આપણે પહેરીએ છીએ તો એ એના કાપડના આધારે એના કપડાના રંગ પણ કેવા હોય છે, અલગ અલગ હોય છે, એટલે કે કપડાં રંગબેરંગી હોય છે, આપણે જાણીએ છીએ અલગ અલગ રંગના આપણે કપડાં પહેરો છો બરાબર। કેટલાક કપડામાં આપણને વિવિધ ભાગ સીધળ એટલે કે જાત જાતની ડિઝાઇનો જોવા મળે છે, આ ડિઝાઇન છાપકામ દ્વારા કરવામાં આવે છે, અને ડિઝાઇનો કઈ રીતે બને મિત્રો, છાપકામ દ્વારા અને છાપકામમાં આવે બરાબર। સાડીમાં વિવિધ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે, હવે આપણે સાડી તમારી મમ્મીને લોકો પહેરતા એમાં પણ જો ઘણી બધી ડિઝાઇન જોવા મળે છે। હવે ખાસ કરીને કઈ સાડીમાં વધારે ડિઝાઇન જોવા મળે, તો બાંધણી પ્રકારની જે સાડીઓ હોય એમાં વિવિધ પ્રકારની નવી નવી અલગ અલગ જુદી જુદી પ્રકારની ડિઝાઇન જોવા મળે છે। હવે ક્યાંની ગુજરાતની અંદર કઈ જગ્યાની બાંધણી પ્રખ્યાત છે, એવો પ્રશ્ન પૂછાય, તો આપણે યાદ રાખવાનું છે ગુજરાતમાં જામનગર અને કચ્છની બાંધણી સાડી, બાંધણી પ્રકારની જે સાડી છે એ પ્રખ્યાત છે, એટલે ખૂબ જ સારી બનાવવામાં આવે એ સાડી, બધાને ગમે બરાબર। તો ગુજરાતમાં જામનગર અને કચ્છની બાંધણી બધે પ્રખ્યાત છે, યાદ રાખજો બરાબર। હવે સૂત્ર કાપડ બનાવવા માટે સાડી જરૂર પડે છે, તો રૂની જરૂર પડે સૂત્ર કાપડ બનાવવા માટે બરાબર। હવે કપાસનો પાક, હવે સૂત્ર કાપડને ઉદ્યોગ હોય વધુ પ્રકારના સૂત્ર કપડા ક્યાં બનતા હોય, તો એ સમજીએ, તો કે કપાસનો પાક એ પુષ્કળ થતો હોય ત્યાં સૂત્ર કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે, જે જગ્યાએ જમીન એવી હોય કે જ્યાં સૂત્ર કપાસ ઉગતું હોય, વધારે પ્રમાણમાં લોકો કપાસની ખેતી કરતા હોય, તો એવી જગ્યાએ આપણે કાપડનો સૂત્ર કાપડનો ઉદ્યોગ વિકસે છે। હવે આપણા ભારતની અંદર તમને પ્રશ્ન થાય કે સર આપણે કઈ કઈ જગ્યાએ આજે સૂત્ર કાપડનો વિકાસ થાય છે, વધારે જોવા મળે છે, તો જો ભારતમાં મુંબઈ શહેર છે, અમદાવાદ, સુરત, કોઈમ્બતુર, ચેન્નઈ વગેરે શહેરોમાં સૂત્ર કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે। તો આ જે શહેરો છે એમના નામ યાદ રાખવાનું, ભારતમાં કયા કયા શહેરોમાં સૂત્ર કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે, તો યાદ રાખજો મુંબઈ, અમદાવાદ, સુરત, કોઈમ્બતુર અને ચેન્નઈ બરાબર। હવે ઊનના કપડા સામાન્ય રીતે, હવે ઊન છે આપણે જે ગરમ કપડાં પહેરીએ છીએ, તો એ ઊન શામાંથી મળે છે, તો એ ઊનના કપડા ઘેટાઓના જે ઘેટા તમે જોયા હશે ના જોયા હોય જોજો બરાબર, તો ઘેટાઓના વાળ હોય તે વાળમાંથી આપણે ઊન બનાવવામાં, ઊનના કપડા બનાવવામાં આવે છે બરાબર, જે આપણે ગરમી આપણે શિયાળા બરાબર। હવે સરના રેસામાં શું બને છે એવો પ્રશ્ન પૂછાય,
પ્રશ્ન પૂછાય કે ભાઈ ઊની કપડા સમાંથી બનાવવામાં આવે તો કે ઘેટાના વાળમાંથી બરાબર એ જ રીતે પ્રશ્ન પૂછાય કે સોના રેસામાંથી કેવું કાપડ બનાવવામાં આવે તો કે સોનાનું કાપડ કંતા બીજું એની અંદરથી ગોથા બને પગલું છે ને બને સૂતળી બને છે દોરડા બને છે કેરીને વગેરે બનાવવામાં આવે છે બરાબર એટલે કે સોના કાપડમાંથી આ બધી વસ્તુ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુ બનાવી શકાય વાત કરીએ ગુજરાતમાં જે કાપડનું મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે જે કાપડનું ઉત્પાદન વધુ થતું હોય તેવું કેન્દ્ર આપણું અમદાવાદ છે બરાબર ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું આવશે મિત્રો અમદાવાદ યાદ રાખજો બરાબર હવે વાત કરીએ જો મિત્રો તમે ઘણી જગ્યાએ અલગ અલગ રાજ્યમાં જાઓ કે અલગ અલગ પ્રદેશમાં જાઓ એ પ્રમાણે કપડાં પણ બદલાય છે લોકો અલગ અલગ કપડાના પહેરતા હોય છે અલગ અલગ પ્રકારના કપડાં પહેરે છે બરાબર તો અહીંયા આપણે બે વસ્તુની ચર્ચા કરી છે કે ભાઈ કચ્છ અને સૌરાષ્ટ્રના જે સ્ત્રી અને પુરુષો છે એ કેવા પ્રકારના કપડાં પહેરે છે આપણે સમજવું છે તો જો પોશાક એટલે કપડાં થાય પોશાક એટલે શું થાય કપડાં બરાબર તો એ પુરુષો અને સ્ત્રીઓનો પોશાક શું છે પોશાક એટલે કપડાં બરાબર કઈ રીતે પહેરે તો જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓ એ મોટા ઘેરોવાળા ગાભ્યા પહેરે કેવા મોટા ઘેરવાળા ગાભ્યા પહેરે છે અને બ્લાઉઝ પહેરે છે તેમજ માથે ઓઢણી ઓઢે છે બરાબર સ્ત્રીઓનો પહેરે શું તો મોટા ઘેરવાળા ઘાઘરા બ્લાઉઝ અને માથા ઉપર ઓઢણી ઓઢે છે બરાબર હવે જ્યારે પુરુષો શું પહેરે છે એ કે જ્યારે પુરુષો નાડાવાળો ચોરણો અને પહેરણ કે અંગરખું પહેરે છે પહેરણ ઉપર જે પહેરણ ને પહેરણ તો અંગરખું કહેવાય બરાબર પહેરે છે માથે ટોપી ફાળી કે પાઘડી પહેરે છે માથા ઉપર ટોપી પહેરે કો તો પાઘડી પહેરે કો તો ફાળી પહેરે છે ઓકે હવે વાત કરીએ કે વનવાસી લોકો જે વનમાં આવી કે જંગલમાં રહેતા લોકોને આપણે વનવાસી લોકો તરીકે ઓળખીએ છીએ એ લોકો કેવો પહેરવેશ પહેરે એની વાત કરીએ તો કે વનવાસી વિસ્તારની જે સ્ત્રીઓ હોય છે જે બહેનો છે એ કાચલો પહેરે છે શું પહેરે છે કાચલો પહેરે છે જ્યારે પુરુષો લુંગોની પહેરે છે કે લુંગીની જેમ કાપડ વિતારે છે અને માથે ફાળી કે પાઘડી પહેરે છે મિત્રો પ્રશ્ન પૂછાય કે વનવાસી વિસ્તારની સ્ત્રી પુરુષોનો પોશાક જણાવો તો કહે છે લક્ષણ કે વનવાસી વિસ્તારની સ્ત્રીઓ છે એ કાચડો પહેરે છે જ્યારે પુરુષો લંગોટી પહેરે છે બરાબર અને લુંગીની જેમ કાપડ વિતારે છે અને માથે ફાળી પાઘડી બાંધે છે બરાબર ફાળી ઓથાળો પાઘડી બાંધે ઓકે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ આ પ્રશ્નો અને એના જવાબોની નોંધ તમારે તમારી નોટબુકમાં કરવાની છે સારા અક્ષરે એને સમજવાનું છે બરાબર હવે પછીના વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું બરાબર આનો અભ્યાસ કરજો સાધ્યાપુથી જેટલી આવડે એટલી પૂરવાની છે આપણે બરાબર એના પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે મિત્રો બરાબર સારા અક્ષરે સમજીને પહેલી સ્વાધ્યાપુથી પૂરી દેવાની સમજીને પછી એના પ્રશ્ન આપણે સ્વાધ્યાપુથીમાંથી નોટબુકમાં લખવાના છે અને સમજવાના છે દરેકે દરેક પાઠના વહેલાના કોઈ ના લખ્યા હોય તો લખી દેજો ટૂંક સમયમાં આપણે નોટબુકને ચેક કરવા માટે તમને બોલાવીશું બરાબર